નમસ્કાર સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો કેમ્પ યોજાયો. દાદરાનગર હવેલીના નારોલીના એક એપાર્ટમેન્ટમાંથી 3 વર્ષની બાળકીની લાશ મળી. શક્તિપીઠ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માકાળી માતાજીના નિધ મંદિરના દ્વાર ખુલતાની સાથે જ માય ભક્તો મોટી સંખ્યામાં માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી રહ્યા છે. મૂળી તાલુકાના કરમાદ ગામે ખેડૂતોના ઉભા પાકમાં વીજ પોલની કામગીરીથી ખેડૂતોમાં રોષ. કરમાદ ગામના ખેડૂતો દ્વારા વીજ કંપની સામે આત્મવિલોપનની ચીમકી ઉપચારી. કાલાવડમાં ખેડૂતોને પડતી હાલાકીને લઈને ભાજપના આગેવાનને રજૂઆત કરવામાં આવી. ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવે તેમાં ગોલમાલ થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં મકરાર ગામે આકસ્મિક રીતે કાચા ઘરમાં આગ લાગતા આખું ઘર બળીને ભીષ્મભૂત. ગરતેશ્વર તાલુકાના વણાકબોરી થર્મલના યુવાનો ધૈર્યરાજસિંહની મદદ માટે આવ્યા આગળ. નવસારીમાં કાર્યરત શ્રી સ્વામિનારાયણ સ્વારા દ્વારા બીજા શાળાના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે જુડો કરાટેની તાલીમ અપાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં પાટણ યુનિવર્સિટીનું સબ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આજે 3 માસના બાળકના ઇલાજ માટે ફંડ એકઠો કરવાનું શરૂ કરાયું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોકરું ખાતે આવેલ શ્રી વારાયણ શક્તિપીઠ મંદિર દ્વારા દરરોજ શ્વાનો માટે રોટલા બનાવવામાં આવે છે અને ગામમાં આવેલા શ્વાનોને ખવડાવવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની દીકરીને તેના પતિ દ્વારા મારઝૂડ કરી ગારો બોલી 5 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પતિ સામે પોલીસ ફરિયાદ થઈ. ભારતના પડોશી દેશોમાં મુસ્લિમ મહિલાઓને બુરખો પહેરવા પર પ્રતિબંધ. મદ્રેસા પણ બંધ થઈ. ગુજરાતની કોલેજ અને સ્કૂલોમાં કોરોનાનો રાફડો ફાટ્યો. 1 કોલેજ અને 2 સ્કૂલ બંધ કરાઈ. રૂપિયા આપી દીધા છતાં કોલસો નહીં મળતા ગુજરાત સરકારે કંપની બંધ કરવી પડી. જામનગરમાંથી જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા. જામનગર શહેરના ગુલાબવાડી વિસ્તારમાં LCBની રેડ. દારૂનો જથ્થો કબજે કર્યો. જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા વૃદ્ધે દવા ગટકાટાવી. કાલાવડના ખરડીમાંથી બોગસ તબીબી ઝડપાયો. મહેસાણાના વિજાપુરમાં પતિએ કુવાડીના ઘા મારી પત્નીને ઉતારી દીધી મોતને ઘાટ. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. સુરત બાદ ગાંધીનગરમાં કોરોનાના નવા સ્ટેન્ડની દહેશત. અમદાવાદ ખાતે નહેરુ બ્રિજ 45 દિવસ સુધી બંધ રહેશે. ધાર્મિક કાર્યક્રમથી કોરોના ફેલાય તો ભગવાન જવાબદાર. યોગેશ પટેલ. દિલ્હીથી દેહરાદૂન જતી ટ્રેનમાં લાગી ભીષણ આગ. રાજકોટ ખાતે રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ સહિત 15 વ્યક્તિ કોરોના સંક્રમિત. WHO જોન્સન એન્ડ જોન્સનની રસીને આપી મંજૂરી. બંગાળ BJPના પૂર્વ નેતા યશવંત સિંહા TMCમાં સામેલ. આગામી વર્ષથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર મુકાશે પ્રતિબંધ. ભાવનગર જિલ્લાના સિયોર શહેરમાંથી પ્રસાર થતી ગામતી નદીને બનાવી ગટર. ધાર્મિક કાર્યક્રમથી કોરોના ફેલાય તો ભગવાન જવાબદાર. યોગેશ પટેલ.
તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.